તો તમે જો તો તમને વાંચવાની ઈચ્છા થાય કે આ પુસ્તક આપ લઈ જઈએ વાંચીએ તો આગળ ને તમારો વિકાસ થાય એ રીતના. એટલે એ દિવસ ઉપર ને વિદ્યાર્થીઓને એના જીવનમાં ઉપયોગી થઈ રહે હેતુ થઈને આપણે પુસ્તક પ્રદર્શન આજે રાખ્યું છે. આપણે એ નિમિત્તે આજે રાખ્યું છે અને સરસ આપણે દીપ પ્રાગટ્ય કરવા વધારે મિત્ર સાહેબ પરમાર સાહેબ વ્યાસ સાહેબ અને આ આયોજન સરસ આપણે પુસ્તક માટે આજે પુસ્તક દિવસ નિમિત્તે મેળા છીએ બરાબર. આખે આખું પુસ્તક ચિંતનાત્મક સરસ વાંચ્યું એવા વિદ્યાર્થીઓ કેટલા, ભણવાનું નહીં હો એના સિવાયનું ઊંચી આંગળી કરવાનું. પુસ્તક એ આપણો એવો સહિયારો અને એવો યાર છે જિંદગીમાં. એક વાર કહીએ, બે વાર કહીએ, ત્રણ વાર કહીએ, એટલે આપણે વિચારોની જરૂર છે, વાંચનની જરૂર છે. આપણે બહુ આગળ આવી ગયા છીએ દુનિયામાં. આપણો આધુનિક દુનિયા, આપણે વેબ સિરીઝ હવે ફિલ્મ મૂકીને એમાં આવ્યા છે, આપણને ખબર છે દુનિયા સોસાયટી ક્યાં જીવે છે. હાઈફાઈ લાઈફ થઈ ગઈ છે. ત્યાં ક્ષમા, ધર્મ, બ્રહ્મચર્ય આ બધા આપણા ઓલ્ડ શબ્દો થઈ ગયા છે. આપણે અત્યારે એવી લાઈફ સ્ટાઈલમાં પડી ગયા છીએ. પણ પરંપરા કેવી હતી આપણી? જીવનનું સુખ ક્યાં છે? જીવનનું સરનામું ક્યાં છે? વધુ વધુ સુખી શાનાથી થવાશે? પૈસાથી થવાશે, ધન દોલતથી થવાશે, કે કોઈ સમજદારીથી થવાશે? આ બધો અતીત આપણને કોણ બતાવશે? શબ્દ બતાવશે. કારણ કે માનવ જાત, માનવ સભ્યતા, માનવ સંસ્કૃતિ જે કેવી છે કે જેણે પોતાના વીતેલા ભૂતકાળની વાતો શબ્દો દ્વારા મઢી આપણને આ પુસ્તક રૂપે આપી છે. એક માણસ, ટૂંકમાં એક જ દ્રષ્ટાંત આપી દઉં, એક ન્યુયોર્કનો એવો માણસ કે જે એવું વિચારતો હતો ખૂબ પૈસાવાળો થાવ અને એવા કોઈ રસ્તાઓ મળતા નહોતા, ત્યારે એ પાર્ટીની અંદર, એ વીઆઈપી પાર્ટીની અંદર ઉભો છે અને એમાં વીઆઈપી માણસો એવી ચર્ચા કરે છે કે એકલો માણસ, એકલો કોઈ માણસ એકાંતમાં કેટલું રહી શકે. એટલે બધા કે બહુ નહીં, બે પાંચ દિવસ, કોઈ કે મહિનો દિવસ, પછી માણસ રહી ન શકે. માણસ સોશિયલ પ્રાણી છે, સમાજ વગર ન રહી શકે, ગાંડો થઈ જાય. એટલે આ એક માણસ યુવાન હતો, એણે કીધું રહી શકે ભાઈ, એકલો માણસ રહી શકે. કે 12 વર્ષ સુધી રહી શકે એકલો માણસ? પેલો બહુ ધનાઢ્ય માણસ હતો, એને કીધું એટલે કે આ રહી શકે, પણ એને કંઈક ઇનામ મળવું જોઈએ મોટું. એને 12 વર્ષનો જે કદાચ શ્રમ કરે, પરિશ્રમ કરે, તો એ પરિશ્રમમાં જેટલું કામે ને એટલી એને સફળતા કંઈક મળવી જોઈએ 12 વર્ષે. તો એણે અમુક ડોલર કીધા, આટલા ડોલર. અને પેલા માણસે વિચાર્યું, હું પૈસા કમાવું છું, કેટલું મહેનત કરું છું, જો 12 વર્ષ હું પોતે જ આ ચેલેન્જ સ્વીકારી લઉં, 12 વર્ષ એકાંત મળીએ અને ઓલો માણસ એને એનું એક ઉપચાર નામું કરે, એ પ્રમાણે 12 વર્ષ પૂરા કરે તો એને $100 મળે, એવા કંઈક ઇનામ નક્કી કરી. અને એ એમ કે હું તૈયાર છું. પણ ઓલા માણસ કીધું 12 વર્ષમાં એક પણ દિવસ કે એક પણ કલાક, આખું એમનું જે મુખત્યાર નામું નક્કી થયું ત્યારે એમાં લખવામાં આવ્યું, એક પણ કલાક જો મારો વહેલો નીકળી જશે તો એ શરત હારશે. પછી એ માણસે શરત કરી કે મને શું મળશે ત્યાં, કે તારા જે જોતું એ બધું તું માગી મળશે. કારણ કે અબજોપતિ માણસોની સાથે આ ડીલ થતું હતું, તું માગે મળશે, પણ તારે રહેવાનું એકાંતમાં, અમે એક બંગલો આપીએ, એ બંગલામાં રહેવાનું, બહારું ક્યાંય નીકળવાનું નથી, તને ગાર્ડન મળવાનું નથી, તને મોટા હોદ, દરિયો, સમુદ્ર, નદી, પહાડ કંઈ મળવાનું નથી, તારે એક રૂમની અંદર રહેવાનું છે, એમાં સગવડ બધી મળશે.
આ એ સમયની વાત છે કે ત્યારે આ ટીવી કે ઇન્ટરનેટ નહોતા, નતર વેબ સિરીઝ જોઈ બધી અને સરસ થઈ ગયા. એટલે એ માણસે શરત સ્વીકાર્યો એ પ્રમાણે, એ શરત જબરિયા પહેલાં જે માણસે ડીલ કર્યું હતું, અબજોપતિ માણસ હતો, એણે એના માણસને કીધું મને આ માણસનો રિવ્યૂ આપજો હું કરે છે. એટલે રોજ એને સાંજે જાય માણસ કે આજે તો એ આખો દિવસ સૂતો રહ્યો. પહેલા દિવસે બીજે દિવસે આવ્યો એનો માણસ કે આજે સૂતો ઓછું પણ થોડાક આટા મારતો હતો, સૂતો તો ઘણું પણ થોડાક આટા મારતો હતો. ત્રીજે દિવસે આવ્યો કે આજે તો નકરા એને આટા જ માર્યા છે રૂમમાં, હોલ બહુ મોટો હતો. પછી ચોથે દિવસે કે ચોથે દિવસેથી આમાં મુઠ્ઠીઓ આમ બંધ કરીને આમાં આમ આમ કરતો હતો કંઈક એવું લાગતું, એટલે માનસિક અસર થવા માંડી. પાંચમે દિવસે કે આજે તો એને દિવાલમાં માથા પછાડ્યા. છઠ્ઠે દિવસે કંઈક 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 જુદું જુદું થતું ગયું. આઠમા નવમા દસમા દિવસે એ કંટાળ્યો ને એણે શું કર્યું ખબર, એને માગવા નહોતું જે જોતું હોય બહારથી, એણે પુસ્તક માંગ્યું, પુસ્તક આપો મને. અને પછીથી પછીના દિવસોમાં ઓલા પૂછ્યું આજે આજે તો કંઈ ન કર્યું, એણે સતત વાંચતો રહ્યું. સુવે તે ઉઠીને સીધું પુસ્તક બાજુમાં પડ્યું, હાથમાં લેતો રહીએ. બે દિવસ મેં પુસ્તક વાંચી દે, પાછું મગાવ્યું, પાછું મગાવ્યું હોય એ તો શરત હતી. એમ કરતા કરતા આખો મહિનો પૂરો થઈ ગયો. અરે બહુ વ્યવસ્થિત ઓલો માણસ કે ભલે મહિનો પૂરો થયો ભાઈ, એક મહિનો બે મહિના નહીં થાય, બે મહિના પૂરા થઈ ગયા વાંચવા જ મહિનો. પેલો માણસ કે બે મહિના પર છ મહિના નહીં થાય અને છ મહિના પૂરા થઈ ગયા અને વર્ષ પૂરું થઈ ગયું. એ માણસ જુદા 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 પુસ્તકો મગાવતો રહ્યો, વાંચતો રહ્યો, વાંચતો રહ્યો, વાંચતો રહ્યો. પેલા માણસને થોડોક ડર લાગ્યો પણ એને અંદરથી એનો અંતરાત્મા કે એક વર્ષ આ માણસ બાર વર્ષ થોડો રહેવાનો છે, નીકળી જશે. જો એ શરત જીતી જાય તો આની પાસેથી મોટું ધન એની પાસે વહી જાય. પણ પાંચ વર્ષ, છ વર્ષ, આઠ વર્ષ, દસ વર્ષ, અગિયાર વર્ષ અને બારમું વર્ષ, ને બારમાનો છેલ્લો દિવસ, છેલ્લો દિવસે વહી ગયો અને છેલ્લી રાત બા સવારે સાત વાગે અને બાર આવવાનો. પેલો માણસ વિચારે છે કે હવે આવતીકાલે શું હશે, કારણ કે એની પાસે ધન ઘણું બધું જતું રહ્યું હતું. હવે એની પાસે જે ધન હતું એ આને આપી દે તો પોતે એકદમ નિર્ધન થઈ જાય બધું. અને એને એવા વિચારો કલ્પના હોય કે આવતીકાલે એ મારી પાસે જે મારા બંગલામાં જે નીકળતો હોય, મોટી ફેટ લઈને નીકળતો હશે, હું રસ્તા ઉપર હેલું થતો હોઈશ, આવા બધા વિચારો આવે. પણ એને એમ થાય કે આ માણસને હવે હું હત્યા કરી નાખું તો, મારી નાખું તો. એટલે એ રાત્રે એકલું નક્કી કરે છે મારામાં કોઈને ઇન્વોલ્વ નથી કરવું, એની ચાવી મારી પાસે છે, અને ખંજર લઈ અને એ રાતના બે અઢી ત્રણ વાગ્યે પેલા જોઈ જાય માણસ સુઈ ગયો, ઘસઘસાટ ઊંઘમાં વાંચે, બાર એક વાગ્યા સુધી વાંચે સુઈ ગયો છે. એણે જોયું હતું કે એ રાતનો કંઈક લખતો, એટલે નિરાતેથી દરવાજો ખોલે છે, બાર વર્ષનો બંધ થયેલું તાળું ખુલે છે અને એ અંદર જાય છે. પેલો માણસ તો સૂતો છે પણ એનો એક ટેબલ લેમ્પ ચાલુ છે અને ત્યાં પેન અને કાગળ પડ્યા છે અને લખેલું કંઈક છે. વળી એમ એમ થાય કે વાંચી લઉં તો આ શું લખતો હતો, તો એમાં પહેલું જ પોતાનું નામ હતું, એનો ઉલ્લેખ હતો, શ્રીમાન શ્રી કરીને. આપે મને શું નથી આપ્યું, આપનો ધન્યવાદ પ્રગટ કરવા માંગુ છું. આવતીકાલે આપણી શરત મુજબ સવારે સાત વાગ્યા દિવસ પૂરો થશે અને હું શરત જીતી જઈશ. હું ધારું તો આટલા રૂપિયા તમારી પાસેથી લઈ શકું એમ છું પણ હું આવું નહીં થવા દઉં, કારણ કે સાતમાં થોડીક વાર હશે ત્યારે હું આ શરત ભંગ કરીને બહાર નીકળી જઈશ અને આપણા કરાર મુજબ હું શરત હારી જઈશ. એની પાછળનું કારણ છે કે આપે આપ પાસેથી મેં રૂપિયાની અપેક્ષા રાખી હતી, ધન ધનવાન થઈ જઈશ, પણ હકીકત સાચું ધન તો વિચારો છે, વિચારવાની તાકાત છે. જ્યારે આ બાર વર્ષની અંદર તમે એમ માનતા હશો કે મેં શું જોયું અંદર, એમાં લખ્યું શું કહે કે મેં કેટલાય યુદ્ધો જોયા છે, કેટલાય રાજાઓ મહારાજાઓ જોયા, કેટલાય સૂર્યોદય જોયા, કેટલાય સૂર્યાસ્ત જોયા, દેશ વિદેશમાં ફેરો છું, જુદા જુદા કાળમાં ગયો છું, વાંચતા વાંચતા, અને મને એમ લાગે છે કે હું તૃપ્ત છું, મારે કશું જ નથી જોતું, હું આ સંતોષી છું. કહેવાનો મતલબ શું છે, આ પુસ્તક આપણને જીવાય આમ્રમ લિંકન જેવા માણસો ત્યારે હતાશ થઈ જાય જીવનમાં અને જીવવાનો કોઈને હાર્થ નથી મળતો ત્યારે પુસ્તક એના હાથમાં આવે છે, ક્યાંથી પસ્તીમાં એ વાંચે છે, વાંચીને એને એવી મજા આવે છે કે હું જીવીશ અને જરૂર જીવીશ અને આ પુસ્તકો જીવા છે, વિચારો જીવા છે.
મિત્રો આ એક પુસ્તક હોય ને, એક પુસ્તક, આ એક પુસ્તક લખવા માટે એક માણસે એના જીવનનો આખો અનુભવ નિચોડ આમાં નાખ્યો, એને આપણે ફક્ત બે દિવસમાં ત્રણ દિવસમાં વાંચી લેવાનું, મફતમાં આપણે બીજાનો પરિશ્રમ, બીજાનો શ્રમ, બીજાનું તપ માત્ર ને માત્ર વાંચવાથી મળે છે. પણ મોટી ખાટલે ખોટ એ છે કે આપણે એનો લાભ નથી લેતા, ઉપયોગ નથી કરતા. આ પુસ્તક છે એક બાજુ, અને એક બાજુ ઇન્ટરનેટ છે, ટીવી છે, ફિલ્મો છે, વેબ સિરીઝ છે, આ બે છે. તમને ખબર છે ક્યુ વધારે આપે? જ્યાં દ્રશ્ય છે, શ્રાવ્ય છે, અવાજ છે, સંગીત છે, બધું જાકમ જોડ છે, અને છતાંય આપણા હૃદયને તૃપ્ત આ પુસ્તક કરે ને એવું ચલચિત્ર નથી કરતું. તમે કોમ્પ્યુટર પાસે બેઠા હશો, સર્ફિંગ કરજો, વિશ્વને કે પ્રવાસ કરજો, એમાં જોજો મિસિસિપી નદી ક્યાંથી આવી છે, નાઇલ નદી ક્યાંથી આવી છે, ઇજિપ્તની સંસ્કૃતિના કેવા પિરામિડો હતા, તમે જોજો જોજો, એક કલાક, દોઢ કલાક, બે કલાક કોમ્પ્યુટરમાં, અને પછી બંધ કરીને ઉભા થજો, પછી તમે તમને ફીલ કરો, તમને ચુસ્તી લાગશે, બંગાસ આવશે, આળસ મેળવાનું બંધ કરશે, અને મગજમાં જોજો, માથામાં થોડુંક આમ કંઈક ન સમજાય એવી તકલીફ થવા માંડી, દુખાવા દુખવાની એવું લાગશે, આંખો ભેચાતી હશે, તમને એમ લાગે કે તમે ત્રસ્ત થઈ ગયા છો, મસ્ત નથી થયા, અને એક પુસ્તક તમે બે પાંચ કલાક વાંચે ઊભા થજો, અને પછી જાતને ફીલ કરજો, તમે મસ્ત થઈ ગયા છો, ત્રસ્તમાંથી તમે આમ નવપલવિત થઈ ગયા છો. ખંડિત થયેલો માણસ નવપલવિત પુસ્તક કરે છે, આ પુસ્તકમાં એ તાકાત છે. આ વેબ સિરીઝ કે જે ચલચિત્રો આપણે જોવા મળ્યા છીએ ને, એટલે આપણી અંદરની કલ્પના મરી ગઈ છે, આપણી સંવેદનાઓ, આપણા આવેગો, આપણા આવેગો ઉપર આપણે જીવીએ છીએ. ભાવનો આવેગ કેવો જબરજસ્ત, બે સંબંધો જ્યારે ભેગા થતા હોય ને, ભાવ અંદરથી ઉમળતો ઉમળકો ઉમળતો હોય, અને મળવાનું જ્યારે આતુરતા હોય, હજુ હિલોડા લેતો હોય કે આજે મળીશ, એ આનંદ કેવો હોય, એ આવેગ છે, એ આવેગો આપણને જીવાડે છે. આ આવેગનું નિકંદન કોણે કાઢી નાખ્યું છે? આ ચલચિત્રો છે. બાળક કાર્ટૂન જુએ ત્યાં, વાર્તાઓ જુએ ત્યાં, પંચતંત્રની વાર્તામાં સરસ નદી આવે, સરસ રાજકુમાર આવે, ઘોડો આવે, એ ઘોડો લઈને તબડક તબડક નીકળી પડ્યો છે, એક સરસ મજાનું સરોવર છે, એમાં એક રાજકુમારી સ્નાન કરી રહી છે, આ બધું જ કલ્પનાઓ કરતો છે બાળક, અને એના ચિત્રનું જંગલ, એના ચિત્રનું રાજકુમાર, એના ચિત્રની રાજકુમારી, એના ચિત્ર, એની કલ્પનાનું એ બધું શોધે છે. આપણી કલ્પના શક્તિ, આપણી આવેગ શક્તિ, આપણી સંવેદનાઓ મજબૂત થાય, વિકસિત થાય છે, અને આમાં આપણને બેઠું રેડીમેન્ટ મળે છે, બધું રેડીમેન્ટ મળે. રેડીમેન્ટ આપણે આપીએ છીએ ત્યારે આપણી જે શક્તિઓ છે ને ક્ષીણ થઈ જાય છે. સિંહ હોય સિંહ, કે ગમે એવો બહાદુર હોય, પરાક્રમી હોય, પણ કાયમી રેડીમેન્ટ આપણે ખાવાનું આપી દઈએ ને, પછી શિકાર કરવાનું ભૂલી જાય છે. આવી વસ્તુ આપણી થાય છે. અને પુસ્તકમાં શું થાય છે? પુસ્તક શબ્દ છે, શબ્દ વાંચીએ છીએ, આપણા મનમાં ઉતરે છે, ત્યાંથી હૃદયમાં જાય છે, હૃદય એ પ્રકારનો ઘાટ નક્કી કરે છે, પામે છે, એ રીતના એની અંદરથી ઉર્મિઓ ઊભી થાય છે, શ્વાસ ઊભો થાય છે, સ્પંદન ઊભા થાય છે. આ સ્પંદન, આ શ્વાસ, આ ઉર્મિઓ આપણને ટીવીનો પડદો, ફિલ્મનો પડદો કોઈ દિવસ ન કરે છે. એક ને લાખ વાત, ભલે ઇન્ટરનેટ ને આ બધું બહુ આપણે વિકસિત થઈ ગયા છે, પણ એક હકીકત છે કે એને આપણને આપ્યું કાંઈ નથી, આપણી પાસેથી લઈ લીધું છે. આજે આપણને ગ્લોબલ બની ગયા ને આના કારણે, ઇન્ટરનેટના કારણે. એ પાછળનું કારણ શું છે? આ બધું ઇન્ટરનેટ જગત, કેબલ આવી ગયો છે, એટલે વિશ્વ આપણી ઘરે આવી ગયું છે. એક નાનો એવો કાલાગાશી પર બેઠો તો ત્યાંથી કેબલ જતો હતો. હું વિચારતો હતો કે આ એક નાનો એવો કેબલ આવી જે આપણને ખબર નથી, મારી પાછળથી હતો, હું ખુશ એવી માનતો હતો. મને જો આજે આ મોટો 12 કેવીની વીજળી નીકળી હોત ને તો ઓછી ડેન્જર હતી, એટલું આ કેબલ ડેન્જર છે, દેખાતું નથી આમ, આટલું ભયંકર ચિત્ર એને બદલાવી નાખ્યું છે આપણા સંબંધોનું, આપણા વિશ્વનું, આપણી પરંપરાનું. હજારો વર્ષથી જે પરંપરા જીવાતી આવતી હતી એમાં ઘણા ખોટા ઘાટ હશે, પણ એ પરંપરાની અંદર જીવો સરહદ સતન મેં ખંભે હળ હોય, અને માણસ 100 વર્ષથી આનો ભાનો સાનુભૂતિ જીવી શકે, કોઈ સ્ટ્રેસ નહીં, મહાન શાંતિની વચ્ચે. અને આજે માણસ કેટલો સ્ટ્રેસમાં છે, એની પાછળનું કારણ કે આપણે સંબંધો, આપણા આવેગો, આ બધાને ભૂલે કુકડું વારે, અને આપણે એમાં માત્ર અર્થ પ્રાધાન્યતા, ટેકનોલોજીની અંદર, યાંત્રિકતાની અંદર કેટલા બધા ઘૂસી ગયા છે. તો આપણને આ પાછું સરનામું મળશે ક્યાંથી? કોણ આપશે? આ પુસ્તકો હશે. એટલા અદ્ભુત પુસ્તકો છે મિત્રો,
એક પુસ્તક એક માણસને જીવાડી શકે, એક પુસ્તક. હજારો પુસ્તકો છે આપણી પાસે, બધા પુસ્તકો નહીં વાંચવાના, નવલકથાઓ નહીં વાંચવાની, બહુ હેલ ફેલ બધું. આપણે હું વાંચીએ એટલે બધું નવલકથાઓ ચાલુ કરું, ભગદેવ ને ચાલુ કરી દઈએ આપણે દરરોજ બધી. આ નહીં બધું વાંચવાનું, વાંચવાનું વાંચવાનું એટલે એમાં પણ શીખવાનું. વાંચીએ એટલે બધું હું વાંચું, વાંચતું હું ભગવાનથી હાઈ નથી વાંચતું, ચિંતનાત્મક પુસ્તકો વાંચું, લાઈફને કંઈક માર્ગદર્શન આપે ફિલોસોફિકલ પુસ્તકો વાંચો, જીવનમાંથી કંઈક ઉપાડી શકીએ, બની શકીએ આપણે, આપણે સુખનું સરનામું સાચું આપે એવા પુસ્તકો આપણે વાંચીએ. એટલે આપણે સમૃદ્ધ લાઇબ્રેરી છે, 55,000 પુસ્તકો છે આ લાઇબ્રેરી, જૂનાગઢની સારામાં સારી આ કોલેજની લાઇબ્રેરી છે. અને લગભગ પુસ્તકો છે, અને આપણા લાઇબ્રેરીન અમિતભાઈ પણ એટલા એક્ટિવ છે, એમને ખબર પડે ને કે આ પુસ્તક મારી લાઇબ્રેરીમાં નથી, નવું બહાર પડ્યું તો તરત એના નોંધમાં હોય, એના બુકમાં લખાઈ ગયું હોય, અને જેવી ગ્રાન્ટ આવે કે પુસ્તકો આપણી લાઇબ્રેરીમાં આવી જાય છે. સારા સારા પુસ્તકો આવે છે, આમ ભ્રમિત કરે એવા પુસ્તકો નહીં વાંચો. વર્ષોથી પુસ્તક આપણી પાસે ને બહુ અત્યારે શું લેખકોના લાફડા પેટા છે, લાફડા પેટા ધારે ગમે પુસ્તક લખી નાખે. આ બધું પ્રિન્ટર પ્રિન્ટ ને એ બધી કામકાજ હવે હાવ સસ્તું થઈ ગયું છે. પણ એવું નહીં, પુસ્તકો છે ને પ્રખ્યાત પુસ્તકો છે, કેટલા વિશ્વના 10 પુસ્તકો એવા હોય આપણે, ટોપ પુસ્તકો કયા છે, રિપબ્લિક છે, દાસ કેપિટલ છે, આ બધા પુસ્તકો લઈને આપણે વાંચીએ. વેલેન્ડન પુસ્તક છે હેનરી થોરોનું, અરે આપણી પાસે ભગવદ્ ગીતા, ઉપનિષદ, વેદ, બ્રહ્મસૂત્રો, શ્રુતિ ગ્રંથો, દર્શનશાસ્ત્રો, કેટલું બધું છે એમાં છે. મહાભારતમાં છે ને બધે છે એવું, મહાભારતમાં છે એવું બીજા તમને ક્યાંયથી નહીં મળે, જે કંઈ છે બધું જ મહાભારતમાં છે, બીજાથી તમને બધેથી મળશે ને મહાભારતમાં છે, વ્યાસે એટલું બધું આવ્યું. અને એમાં 100 ને ઉપર એટલા મહાભારતો છે, 113 રામાયણો છે, ગુણોત્સાહે લખી નાખ્યું હોય માનવતાનું મહાકાવ્ય એટલે રામાયણ. આ બધું નહીં વાંચવાનું મિત્રો, રામાયણ વાંચવી તો વ્યાસની વાંચું, સોરી વાલ્મીકિની વાંચું, મહાભારત વાંચવું છે વ્યાસનું જ વાંચું. આખા મહાભારતની અંદર એક જગ્યાએ રાધાનો ઉલ્લેખ છે, વાંચી લેજો મહાભારત, મેં વાંચેલું છે શબ્દશ વાંચેલું છે, એક જગ્યાએ રાધાનો ઉલ્લેખ છે. ને રાધા ઇતિ પ્રકૃતિ, જેને કૃષ્ણ જોઈ આકર્ષાઈ થઈ જાય એટલો નિસર્ગ પ્રેમી કૃષ્ણ હતો. અને આપણે રાધાને ક્યાં મૂકી દીધી છે, શું હતું રાધા, રાધા ભાવને કેન્દ્રમાં રાખી જ્યારે મહાભારતના બીજા ટીકાઓ લખાણી, ક્યાંક ભક્તિને કેન્દ્રમાં રાખવામાં આવી છે, ક્યાંક નવધા ભક્તિને લીધી છે, ક્યારેક પ્રેમ ભક્તિને લીધી છે, આમાં એક રૂપક તરીકે રાધાને લીધી છે. 16,600 રાણી શું હતું એનું ઇતિહાસ આપણે મહાભારત જ આપી શકે, અને આપણે એવા ચરિત્રને ક્યાં મૂકી દઈએ છીએ. આપણે કોઈ એવું કરતું હોય એવો કેરેક્ટર હિન છોકરો હોય તો આપણે કઈ કાનુ છે, ક્યાં કાનુ પ્રશ્ન, જીવનનું આવડું મહાન તત્વજ્ઞાન આપવા વાળો ફિલોસોફર છે, દાર્શનિક, અને આમ છાતી કાઢીને જીવો છે માણસ, કોઈ હાઈરો નથી ગમે એવી પરિસ્થિતિમાં, વિકટ પરિસ્થિતિમાં. આવા માણસને આપણે ક્યાં સરખાઈ દઈએ, કારણ શું? આપણને બધા કાન ભંભરણી કરી હું કામે જાય છે, હું કામે ઉલ્લું રમાડી જાય છે, કારણ કે આપણું વાંચન સાચું વાંચન જ નથી, બીજો કોઈ કહી જાય આપણે માની લઈએ. એટલે બહુ જાગવાની જરૂર છે, આપણી પાસે પેડું જ છે બધું. આપણા પૂર્વજોએ સરસ મજાની તપ કરીને પુસ્તકો લખેલા છે, એટલે બહુ ગાયો સમય ન લેતા આપણે વાંચીએ, વાંચવાની ટેવ પાડીએ, સારું સારું વાંચીએ, એટલે પસંદગીયુક્ત વાંચ. કોઈને પૂછીએ, હું તો ભણતો ત્યારે એક ડાયરી રાખતો, કોઈ સારું પુસ્તક એને ટીડકનું ગીતા રહસ્ય તો મેં લખી નાખ્યું, ગીતા રહસ્ય વાંચું છે. કોઈ પણ એવા સારા સારા પુસ્તકોની યાદી કરો, સારો માણસ હોય તમને લાગતો હોય ખૂબ સારું વાંચે છે, એમ કહેવાનું સારા પુસ્તકોની યાદી આપો ને, ભલે ગમે તેથી 5 વર્ષ પછી 10 વર્ષ પછી 12 વર્ષ પછી ભલે વાંચો, પણ એની યાદી રાખવાની. મારી પાસે હજુ એવા પુસ્તકોની યાદી છે, હજુ હું એ વાંચી નથી છે, અને મેં લખેલા વિદ્યાર્થી કાળ, પણ યાદી છે તો મને ખબર છે કે આ વાંચવાનું બાકી છે. વાંચો તમે, પણ પસંદગીયુક્ત પુસ્તકો વાંચો, વેલ કરી નહીં, આપણને ભ્રમિત કરે એવા નહીં. સરસ, આજે પુસ્તકોના દિવસે આપણે મળ્યા એટલે મને બોલાવ્યા અમિતભાઈ વાઘેલાએ, એમનો પણ આભાર માનું છું. અને આપણે હવે છૂટા થઈએ, આગળના જે લેક્ચરો હોય